चेनल नर्मदा द्वारा स्थानिक स्वराज्यनी चूंटणीओने ध्यानमां राखीने वोर्ड यात्रानुं आयोजन करवामां आव्युं छे। आगामी स्थानिक स्वराज्यनी चूंटणीमां मतदारो कोने आपशे आवकार अने कोनो करशे बहिष्कार, નિહાળો આજે વોર્ડ નંબર યાત્રામાં વોર્ડ નંબર 7 માં આવતા નવી વસાહત વિસ્તારના રહીશો સાથેનો સંવાદ। ये सियासत के चश्मे फिर धुंधले हो गए, चुनावी वादे फिर झूमले हो गए। जी हाँ दर्शक मित्रों, वोर्ड यात्रा लईने आजे आपणे आव्या छे भरूच नगरपालिकाना वोर्ड नंबर 7 मां नवी वसाहत, के जेने एवुं कहेवाय छे के भरूच नगरपालिकाना इलेक्शनमां जो भारतीय जनता पार्टी के कोंग्रेस कोई पण पक्षे जीतवुं होय तो नवी वसाहत पर ए लोकोए बहु मोटो मदार राखवो पड़तो होय छे। ભૂતકાળમાં પણ નવી વસાહતે અહીંયાથી લગભગ 1700-1800 જેટલા મત નવી વસાહતમાંથી ભરૂચ નગરપાલિકામાં પડતા હોય છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7 કે જે ભરૂચ નગરપાલિકાના જે ગત ટર્મના પ્રમુખ હતા સુરભીબેન તમાકુવાલા, એમનો વોર્ડ છે। આ વોર્ડના જે નગરસેવકો છે તેમના જો આપણે નામ લઈએ તો સુરભીબેન તમાકુવાલા, પારુલબેન કાયસ્ત, અજયભાઈ રાણા અને બાબુભાઈ વસાવા છે। આપણે અહીંયાના સ્થાનિકો સાથે સૌપ્રથમ વાત કરીશું કે અહીંયા એ લોકોને શું સમસ્યાઓ એ લોકોએ આટલા વર્ષમાં ફેસ કરી છે અને આવનારા 5 વર્ષ એ લોકો કેવા ઈચ્છી રહ્યા છે। સૌપ્રથમ આપણે વાત કરવાની શરૂ કરીશું। કાકા તમારું નામ શું? કિશોરભાઈ। કેટલા વર્ષથી રહો છો અહીંયા? વર્ષોથી રહીએ છીએ। ઓકે, 40 વર્ષ ઉપર 40 વર્ષ। કિશોરભાઈ, આ વોર્ડની મુખ્ય સમસ્યાઓ કે તમારા વિસ્તારની મુખ્ય સમસ્યાઓ શું તમે જોતા આવ્યા છો? ઘણી બધી સમસ્યા છે અહીંયા, જે કામ થયું છે તે આગલા 5 વર્ષ પહેલાં જ થયું છે। બરાબર છે, બરાબર। અને બગીચો બનાવેલો છે તે પણ આ બેને કંઈ એમાં ધ્યાન જ નથી રાખ્યું, બગીચા જેવું છે જ નહીં। તમારું શું કહેવું છે કે 5 વર્ષમાં કામ થયા છે? તમે સૌથી પ્રથમ તો તમારા નગરસેવકોને ઓળખો છો આ વિસ્તારમાં? ઓળખું, પાક્કા પાયે ઓળખું। છેલ્લા 5 વર્ષની અંદર આપણે જોવા જઈએ તો વસાહતની અંદર એક પણ એવો રોડ નહીં હોય કે જે પારુલબેન કાયસ્તે નહીં બનાવ્યો હોય। નવી વસાહતની અંદર તમામ રસ્તા પારુલબેન કાયસ્તની અંદર 5 વર્ષની અંદર બનેલા છે। કોઈ પહેલા પારુલબેન સિવાયના બાકીના જે નગરસેવકો છે, હા, એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ બનાવવામાં આવેલા છે। કોઈ રસ્તા પહેલાં પછી બનવામાં નથી આવ્યા, 5 વર્ષની અંદર જ બનવામાં આવેલા છે। એક પણ રસ્તો વસાહતની અંદર એવો નહીં હોય કે જે રસ્તો નહીં બન્યો હોય। બરાબર, ઓકે। તમારું શું નામ છે? સાહેબ। ઓકે, શું સમસ્યા છે આ વિસ્તારની? કઈ નહીં, કોઈ સમસ્યા નથી, બધું સારું છે, બધી રીતે તમે સારી રીતે રહો છો, પીવાનું પાણી મળે છે તમને? મળે છે। ઓકે, તમારું શું નામ? જીગર। કોઈ સમસ્યા છે આ વિસ્તારમાં? ના ભાઈ, કોઈ સમસ્યા નથી। ઓકે કાકા, તમે આ વર્ષોથી તમે રહો છો, બરાબર છે? અહીંયાની કોઈક સમસ્યા તો હશે ને આ વિસ્તારમાં? સમસ્યા તો ખરી ને ભાઈ, શું સમસ્યા છે? સમસ્યા એવું છે કે કામ થયા છે, નો ડાઉટ કામ થયા છે, પણ જે ખરેખર જે કામ થવા જોઈએ તે નથી થયા। બરાબર, જેવા કે? જેવી કે ધારો કે વળી આ ઇલેક્શન વડે ગયું, જ્યાં બેન લોકો જે બધા ઉભેલા હતા એ તમે દુષ્યંતભાઈ પણ આવેલા હતા, આપણે પ્રમુખ સાહેબ પણ આવેલા હતા, બધા હતા, અમે લોકો ભેગા થયા હતા બગીચામાં, બગીચામાં ભેગા થયા તો બગીચો ખરાબ હતો। પછી એમને દુષ્યંતભાઈ જાતે ફોન કર્યો, કોન્ટ્રાક્ટરને એને વાત કરી, આવું ના ચાલે, આવું થવું જોઈએ, સુધાર થયો। પછી બીજું કે એની પછી જે ખોરિયાર માતાનું મંદિર છે ત્યાંથી લઈને ગટર જાય છે, એ ગટરનું પાણી બહુ વરસાદમાં બહુ ખરાબ પાણી ત્યાં આવે છે, એ સમસ્યામાં એવું એમને કીધેલું હતું કે આપણે કામ કરીશું, આ ગટરનું હું સાક્ષી છું, તમાકુવાલા લખેલું હતું કે આ ગટર જે છે બહારની સાઈડમાં એ પાઇપો નાખવામાં આવશે, આ 5 વર્ષ પૂરા થયા પાઇપો નાખ્યા નથી, મચ્છરનો ત્રાસ છે, ઠીક છે દવા નાખે જ, નગરપાલિકા એ તો ખાલી સોની દવા છે, એવું કંઈ છે નહીં, એટલે કંઈક બસ। આ ભાઈએ વક્ષેપ કર્યો છે કે 5 વર્ષમાં કામ જે છે તે જે આપણે ધારાસભ્યશ્રી તથા નગરસેવકોએ જે એમને વાદા આપ્યા હતા એ વાયદા પૂરા નથી થયા, તો શું આવનારા હવે 5 વર્ષોમાં તમે નગરસેવકોને કેવી રીતે ચૂકશો? તમે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષને જોશો કે પછી નગરસેવકને જોઈને મત આપશો? અમે નગરપાલિકાની અંદર ભરૂચની અંદર જે કોઈ વોર્ડ નંબર 7ની અંદર અહીંનો ઉમેદવાર સ્થાનિક ઉમેદવારને દોડવાવાળો ઉમેદવાર હશે અમે એને જ મત આપીશું। તો આ વિસ્તારમાં જે લોકો રહે છે એ વિસ્તારમાં આ વિસ્તાર સિવાયના જે નગરસેવકોને અહીંયાથી ટિકિટ આપી છે તેનો તમને આવતા વર્ષે વિરોધ હશે, એનું પરિણામ આજ વર્ષ વખતમાં મળી હશે? હાલની જે અત્યારે જે નગરપાલિકાની બોડી છે એના નગરસેવકો 4-4ને તમે ઓળખો છો? યસ, 4-4 જણા અહીંયા વિસ્તારમાં આવે છે ખરા? અમારા સ્થાનિક જે છે તે અહીંયા જ રહે છે, બરાબર, બીજી કોઈ સુરભીબેન તમાકુવાલા કંઈક મિટિંગ હોય તો ઠીક છે આવે, બાકી અજયભાઈ પણ અહીંયા આગળ વસાહતમાં વોર્ડ નંબર 7માં અહીં નવી વસાહતમાં જોવામાં નથી આવ્યા। બરાબર છે,
બેન તમે ગૃહિણી છો, પીવાનું પાણી બે ટાઈમ મળે છે? પીવાનું પાણી મળે છે, રોડ થયા છે, પણ ગટરોમાં બહુ મચ્છર છે. ગટરોમાં એટલી ઉભરાય છે ને એટલી વાસ આવે છે અમારા ઘર પાસે, ને એટલો ગોજવારો છે મચ્છર. અને આનું લાઈન કરેલી છે સંડાસની, તે પણ પાણી ગયું, તે જ ગયું. હવે કોઈને જોવા જ રાજી નથી લાઈનનું. ગટર અંગે તમે લોકોએ રજૂઆત કરી છે ખરી નગરપાલિકામાં? કેટલી વાર કીધી છે, કેટલી વાર અમે રજૂઆત કરી, અમારા ઘર પાસે જઈને ઉભા રહો ને તેટલી આ બાજુથી વાસ આવે છે અમને. ગત બધી ગટરો ખુલ્લી જ છે. તો નગર સેવક તમારું નથી સાંભળતા કે નગર સેવકોનું પાર્ટી નથી સાંભળતા? અમે નગરપાલિકામાં જઈને કહીએ છીએ, તે કોઈ અમારું સાંભળતું નથી. નહીં ગાડી રોડ થયા છે એ તો સાચી વાત છે, રોડ કરેલા છે, પણ ગટરો તો એવી નહીં છે. લાઈન ગઈ છે તે પણ લાઈનનો હવે કોઈ નિકાલ જ નથી. એ કે નહીં થાય થાય, આપણે પૂછીએ, અમે પૂછવા જઈએ કે અમારા ખારકુવા કરાઈ કરાઈને અમે ત્રાસી ગયા છીએ. એટલે અમે કેટલી વાર કહીએ છીએ કે કેમ થશે, લાઈન થશે ના થાય એ બધું અમને નહીં પૂછવાનું. એવું કે કોઈ સમરવા રાજી છે નહીં. હવે આવનારા 5 વર્ષ માટે તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો? સારા ઉમેદવાર ઈચ્છીએ છીએ. જે આવે તે અમને તે કંઈ મળવાનું નથી, કોઈ પાસેથી અમારે લેવાનું બી નથી. કેમ કે જે આવે તમારું જે દુઃખ છે અમારું તે સુધરી જાય, કે ગટર હાળી થાય, આ પણ ખાર કૂવાનું પબ્લિક દૂર થાય અમારી. અમારે એટલું જોઈએ છે, જે ઉમેદવાર હારવા આવે એટલું બસ. બેન ગયા વર્ષે ઉમેદવારો તમારી પાસે જે વાત લઈને મત માંગવા આવ્યા હતા એ બધા વાયદા એમને પૂરા કર્યા છે ખરા? હા સર, મારા ખ્યાલથી તો કરેલા છે, અને બધું જ અમારા 4 ઉમેદવારે બહુ સરસ કામ કર્યું છે. જ્યાં અમને આવા પથ્થર જોવા નહોતા મળતા, કચરા પેટી જોવા મળતી હતી, જ્યાં ત્યાં કચરો જોવા મળતો હતો, એ બધું હવે કશું જ નહીં જોવા મળતું. ને ખરેખર 4 જણાએ બહુ સાથ આપીને કામ કર્યું છે. હા એક ગટરનો પ્રોબ્લેમ છે, પણ એ લોકોએ કીધું છે કે મંજૂર થઈ ગઈ છે, કામ ચાલુ થશે. પણ અમને કોરોનાના હિસાબે એ બધા તકલીફમાં હતા એવી અમને વાત કરી છે, અમે વાત કરી હતી. તો દર્શક મિત્રો, જેમ સિક્કાની બે બાજુ હોય તે પ્રમાણે આપણે જોયું કે અગાઉના એપિસોડોમાં સ્થાનિકોએ કહ્યું હતું કે કામ નથી થયા, તો અત્રે એવું પણ છે કે કામ થયા પણ છે, અને જનતા અને પ્રજા એ વસ્તુથી ખુશ પણ છે. એટલે આપણે હવે અહીંયા અનેક હજુ બીજા છે ગૃહિણીઓ, એમની સાથે વાત કરીએ. બેન શું નામ તમારું? પારુલબેન સિવાયના 3 નગર સેવકો અહીં આવે છે. હવે એમને તમાકુ વાળા સુરેબેન તમાકુ વાળાને કહીએ છીએ તો ગટર નું કહીએ છીએ તો એ તો ના પાડે છે. ખબર થશે 6 મહિના થશે, 6 મહિના 6 ના એટલે 12-12 વર્ષ થઈ ગયા, પછી નથી. પણ અમારા પારુલબેનને મંજૂર કરાવી દીધી છે, 6 મહિનામાં આવશે એવું કીધું છે. તો પારુલબેન નગરપાલિકાના પ્રમુખ માટે આપણે સપોર્ટ કરીએ, બીજા વખતે તમે કહો કે બની જાય. હા બની જાય. હા બરાબર છે. તો આપણે દર્શક મિત્રો વાત કરીશું, અહીંયા હજુ બીજા લોકો છે. આવો સાહેબ આગળ. કેટલા વર્ષથી રહો છો તમે અહીંયા? 40 વર્ષથી રહો છો સર. ઓકે, તો આ બે ટાઈમને તમે છોડી દો, પહેલા નવી વસાહતની જે હતી તે નયા વસાહતની, હવે નવી કાયા પલટ થઈ હોય એવું તમને લાગે છે કે હજુ પણ તમે 40 વર્ષ જૂની નવી વસાહતમાં જ રહી રહ્યા? ના, હું જૂની વસાહતમાં નથી રહ્યો અત્યારે. આટલા 40 વર્ષની અંદર મારો જે પોતાનો એક્સપિરિયન્સ છે, ને અત્યારે આજે સર 5 વર્ષની અંદર જે કામ થયું ને એ પહેલાં થયું નથી. હા, સુધારો વધારો થયો છે. ચોખ્ખાઈ ગોજવારો હતો, જે જગ્યાએ બધા કચરા પેટી હતી એ બધી ઉઠી ગઈ છે, કચરાની ગાડી આવે છે, પ્લસ રોડની જે ચોખ્ખાઈ છે, રોડ RCC બધા બની ગયા છે. દર્શક મિત્રો, અબાલ વૃદ્ધ સૌ કોઈ અહીંયાના નગરસેવકોના હાલની કામગીરીથી સંતુષ્ટ છે, અને એ લોકોનું એવું કહેવું છે કે 5 વર્ષમાં જે નગરસેવકો હતા, અને ખાસ કરીને અહીંયાના જે સ્થાનિક નગરસેવકો છે તે તથા તેમની ટીમે આ વિસ્તારમાં સારો એવો વિકાસ પણ કર્યો છે, અને 5 વર્ષમાં એ લોકોને જે કંઈ પણ વાયદાઓ હતા તે પૂર્ણ થશે. અને અહીંયાની જનતાનું એવું પણ કહેવું છે કે આવનારી ટર્મ માટે ફરીથી એક વખત જો રિપીટ થિયરી પક્ષ દ્વારા વાપરવામાં આવે તો તેઓને કોઈ વાંધો છે નહીં. ફરીથી એક વખત વોર્ડ યાત્રામાં અન્ય એક વોર્ડમાં આપણે મળીશું. કેમેરામેન અલ્પેશ રાઠોડ, દિગ્વિજય પાઠક સાથે હું જીગર દવે, વોર્ડ યાત્રા ભરૂચ.